નમસ્તે વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં ને તો ચાલો હવે આપણે ભણવાની શરૂઆત કરીશું બરાબર છે તો એમાં ધોરણ એક ગણિત પાઠ નંબર આપણે નવ પહોંચીએ તો પાઠ નંબર નવ શું છે તો કે એકવીસથી પચાસ સુધી બરોબર છે તો એમાં પેજ નંબર આપણે ચોવીસ ઉપર પેજ નંબર ચોવીસ ઉપર પ્રશ્ન નંબર સત્તર તો કે જોડકા જોડો બરોબર છે તો કે એમાં આપેલું છે છત્રીસ કેટલા છે છત્રીસ તો તગડે છગડે છત્રીસ આમાંથી કયું આવશે ઓપ્શન એમાં એમાં એનું સામેનું જોડકું જોડવાનું કયું આવશે તો કે તગડે છગડે છત્રીસ કેમ થાય તો કે તગડે મીંડે ઝીરોમાં છ નાખી તો છત્રીસ થાય એટલે પહેલામાં શું આવશે બીજું બરોબર છે હવે તગડે ચોગડે ચોત્રીસ બરાબર છે વિદ્યાર્થી મિત્રો તો તગડે ચોગડે ચોત્રીસ કેમ થાય તો કે તગડે મીંડે ત્રીસ માં ચાર નાખીએ એટલે ચોત્રીસ થાય બરોબર તો બીજામાં આવશે પેલું હવે તગડે આઠળે આડત્રીસ તો કે તગડે આઠળે આડત્રીસ ક્યારે થશે તો કે તગડે મીંડે ત્રીસ માં પ્લસ આઠ એટલે કે આઠ નાખીએ તો કેટલા આવશે તો કે તગડે આઠળે આડત્રીસ તો ત્રીજામાં આવશે ચોથું બરોબર હવે બે તગડા તેત્રીસ તો તેત્રીસ ક્યારે થશે તો કે ત્રીસ માં ત્રણ ત્રીસ પ્લસ ત્રણનો સરવાળો કરવાનો ત્રીસ અને ત્રણનો સરવાળો કરવો જોઈએ તો કેટલો આવશે તેત્રીસ તો ચોથામાં શું આવશે ત્રીજું બરોબર છે વિદ્યાર્થી મિત્રો સમજાઈ ગયું બધાને સરસ તો એ જ રીતે આપણે આમાં બીજામાં જોઈએ તો ત્રણ દશક ને એકમ તો કે તગડો અને એકડો ક્યાં દેખાય છે તો કે બીજામાં તો ત્રણ દશક અને એક એકમને કઈ રીતે વચાય તો કે એકત્રીસ તો એકત્રીસ ક્યાં છે તો કે અહીંયા બીજા ખાનામાં તો કે પહેલામાં આવશે બીજું હવે ત્રણ દશક અને પાંચ એકમ બરોબર છે તો તગડે પાંચડે કેટલા થયા પાંત્રીસ તો પાંત્રીસ ક્યાં છે આ ચારેયમાં તો કે ત્રીજા નંબર ઉપર તો કે તગડે પાંચે પાંત્રીસ તો બીજામાં શું આવશે ત્રીજું હવે ત્રણ દશક અને સાત એકમ બરાબર તો ત્રણ દશક અને સાત એકમ તો કે તગડે સાતડે કેટલા થશે સાડત્રીસ તો સાડત્રીસ કેમ આવશે ચારેયમાંથી તો કે ચોથા નંબર ઉપર તગડે સાતડે સાડત્રીસ તો ત્રીજામાં આવશે પેલું બરોબર છે બાળ મિત્રો સમજાઈ ગયું તો ચાલો પેજ નંબર પચીસ ઉપર આવી જાવ બધા પેજ નંબર પચીસ ઉપર પ્રશ્ન નંબર અઢાર તો કે ખોટી સંખ્યાઓ લખો તો કે ખોટી સંખ્યા આપણે લખવાની છે બે તગડા તેત્રીસ પછી બે તગડા તેત્રીસ પછી શું આવશે તો કે તગડે ચોગડે ચોત્રીસ પછી તગડે ચોગડે ચોત્રીસ પછી શું આવશે તો કે તગડે પાંચડે પાંત્રીસ હવે અહીંયા તગડે છગડે છત્રીસ આપેલું છે બરોબર છે તો તગડે છગડે છત્રીસ પછી શું આવશે અહીંયા તો કે તગડે સાતડે સાડત્રીસ હવે તગડે સાતડે સાડત્રીસ પછી શું આવશે તો કે તગડે આઠડે આડત્રીસ હવે તગડે આઠડે આડત્રીસ પછી શું આવશે તો કે તગડે નવડે ઓગણચાલીસ એ જ રીતે બીજી તો કે તગડે બગડે બત્રીસ આપેલા છે એની પહેલાં શું આવશે તો કે તગડે એકડે એકત્રીસ પછી તગડે બગડે બત્રીસ આપેલા છે બત્રીસ પછી શું આવશે તો કે બે તગડા તેત્રીસ બે તગડા તેત્રીસ પછી તગડે ચોગડે ચોત્રીસ આપેલા છે તો કે તગડે ચોગડે ચોત્રીસ પછી શું આવશે તગડે પાંચડે પાંત્રીસ તગડે પાંચડે પાંત્રીસ પછી શું આવશે તો કે તગડે છગડે છત્રીસ હવે તગડે છગડે છત્રીસ પછી શું આવશે તો કે તગડે સાતડે સાડત્રીસ હવે તગડે સાતડે સાડત્રીસ પછી શું આવશે તો કે તગડે આઠડે આડત્રીસ હવે તગડે નવડે ઓગણ આપણને આપેલા છે તો કે હા તો કે તગડે નવડે ઓગણ ચાલીસ પછી શું આવશે તો કે ચોગડે મીંડે ચાલીસ એ જ રીતે ત્રીજી સંખ્યાઓ જોઈએ તો પેલા ખાનામાં શું આવશે તો કે તગડે એકડે એકત્રીસ પછી બીજામાં તો કે તગડે બગડે બત્રીસ ત્રીજામાં બત્રીસ પછી બે તગડા તેત્રીસ પછી બે તગડા તેત્રીસ પછી ચોથામાં શું આવશે તગડે ચોગડે ચોત્રીસ ચોત્રીસ પછી શું આવશે તગડે પાંચડે પાંત્રીસ બરોબર તગડે છગડે છત્રીસ આપણને આપેલા છે તો તગડે છગડે છત્રીસ પછી શું આવશે તો કે તગડે સાતડે સાડત્રીસ પછી તગડે અઠાડત્રીસ તગડે નવડે શું આવશે ઓગણ ચાલીસ પછી શું આવશે તો ચોગડે મીંડે ચાલીસ બરોબર છે તો એ જ રીતે દાખલા પ્રશ્ન નંબર ઓગણીસ તો કે આપેલ બોક્સમાં જવાબ આપો હવે તગડે મીંડે ત્રીસ પ્લસ પાંચ કરો તો કેટલા થશે ત્રીસ માં પાંચ નાખીએ તો આવશે તગડે પાંચડે પાંત્રીસ હવે ત્રીસ પ્લસ આઠ તો કે તગડે મીંડે ત્રીસમાં આઠ નાખો તો કેટલા આવશે તો કે તગડે આઠડે આડત્રીસ હવે ત્રીસ પ્લસ છ તો તગડે મીંડે ત્રીસ પ્લસ છ નાખીએ તો કેટલા થશે તગડે છગડે છત્રીસ હવે તગડે મીંડે ત્રીસ પ્લસ બે નાખીએ તો કેટલા થશે તગડે બગડે બત્રીસ હવે તગડે મીંડે ત્રીસ પ્લસ સાત કરીએ તો કેટલા આવશે તગડે સાતડે સાડત્રીસ એ જ રીતે પ્રશ્ન નંબર સાતડે સાડત્રીસ મોટા તો આ બે માં જોવાનું કયું મોટું છે તો મોટા ઉપર શું કરવાનું રાઉન્ડ તો મોટું કયું છે તગડે સાતડે સાડત્રીસ મોટા છે બરોબર છે હવે ચોગડે મીંડે ચાલીસ ને બે તગડા તેત્રીસ તો આ બેમાંથી મોટું શું છે તો કે ચોગડે મીંડે ચાલીસ તો એના ઉપર આપણે વર્તુળ કરીશું બરાબર રાઉન્ડ કરીશું હવે તગડે છગડે છત્રીસ અને તગડે પાંચડે પાંત્રીસ આ બેમાંથી મોટું શું છે તો કે તગડે છગડે છત્રીસ તો છત્રીસ ઉપર આપણે રાઉન્ડ કરીશું હવે તગડે આઠળે આડત્રીસ અને તગડે બગડે બત્રીસ આ બેમાંથી મોટું શું કયું છે તો કે તગડે આઠળે આડત્રીસ મોટી સંખ્યા છે તો એની ઉપર આપણે રાઉન્ડ કરીશું આને કહેવાય આડત્રીસ બરાબર છે તો એ જ રીતે પ્રશ્ન નંબર એકવીસ તો કે નાની સંખ્યા ઉપર આ નિશાની કરો ત્રિકોણની નિશાની કરો નાની સંખ્યા જોવાની હવે તો કે તગડે નવળે ઓગણચાલીસ નાના કે તગડે સાતરે સાડત્રીસ નાના તો કે તગડે સાતરે સાડત્રીસ નાના છે એટલે એની ઉપર આપણે ત્રિકોણની નિશાની કરીશું હવે આ બેમાં જોવાનું બે તગડા તેત્રીસ નાના કે તગડે છગડે છત્રીસ નાના તો બે તગડા તેત્રીસ એ નાની સંખ્યા છે એની ઉપર આપણે નિશાની કરીશું હવે ત્રીજું તો કે તગડે આઠળે આડત્રીસ નાના કે તગડે ચોગડે ચોત્રીસ નાના બરોબર આ બે માંથી નાનું કયું છે તો કે તગડે ચોતરે ચોત્રીસ નાના છે હવે તગડે તગડે બગડે બગડે નાના 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 કે કે મીંડે તો છે એટલે એની ઉપર આપણે ત્રિકોણની નિશાની કરી છું હવે પ્રશ્ન નંબર બાવીસ તો કે તરત પછીની સંખ્યા લખો તો બે તગડા તેત્રીસ પછી શું આવશે તો કે તગડે ચોગડે ચોત્રીસ હવે તગડે સાતરે સાડત્રીસ પછી શું આવશે તો કે તગડે આઠડે આ બરોબર હવે તગડે આઠે આડત્રીસ આવશે તો કે તગડે નવડે ઓગણ હવે તગડે બગડે બત્રીસ પછીની નાની પછી કઈ સંખ્યા આવશે તો કે બે તગડા તેત્રીસ બરોબર છે બાળ મિત્રો હવે અહીં આપણે પછીની સંખ્યા લખી હતી હવે આની તરત પહેલાંની સંખ્યા કઈ આવશે એ લખવાની તો કે તગડે પાંત્રીસ પહેલા શું આવશે તો કે તગડે ચોગડે ચોત્રીસ બરોબર હવે ચોગડે મીંડે ચાલીસ પહેલા શું આવશે તો કે તગડે નવડે ઓગણચાલીસ તગડે બગડે બત્રીસ પહેલા શું આવશે તો કે તગડે એકડે એકત્રીસ હવે તગડે સાતરે સાડત્રીસ પહેલા શું આવશે તો કે તગડે છત્રીસની શું આવશે તો કે તગડે ચોગડે ચોત્રીસ કેવી રીતે તો કે તેત્રીસ ચોત્રીસ અને પાંત્રીસ લાઈનમાં આવશે એટલા માટે હવે તગડે આઠડે આડત્રીસ અને ચોગડે મીંડે ચાલીસ તો આ બે ની વચ્ચેની સંખ્યા કઈ આવશે તો કે તગડે નવડે ઓગણ બરોબર છે હવે તગડે તગડે બગડે અને સંખ્યા શું આવશે તો કે બે તગડા તેત્રીસ બરોબર છે બાળ મિત્રો હવે છેલ્લું તો કે તગડે છગડે છત્રીસ અને તગડે આઠે આડત્રીસ ની વચ્ચેની સંખ્યા શું આવશે તો કે તગડે પાંચડે એટલે તગડે સાતડે સાડત્રીસ બરોબર છે બાળમિત્રો સમજાઈ ગયું બધાને સરસ તો આપણે આજ માટે આટલું રાખીશું બરોબર છે બાળ મિત્રો તો આજના હોમવર્કમાં સાંભળી લેજો કે આજે મેં જેટલું સ્વાધ્યાય પોથીમાં કરાવ્યું છે જે સંખ્યા કરાવી છે એકત્રીસથી ચાલીસ સુધીની અને પ્રશ્ન નંબર આ ચોવીસ સુધીનું લખવાનું છે તમારા લીથામાં બરોબર છે બાળમિત્રો સમજાઈ ગયું બધાને અને સરસ મજાના અક્ષરેથી એકવાર રફ નોટમાં લખવાનું છે સમજાઈ ગયું બધાને સરસ નમસ્તે બાળ